વિશેષમાં ફરીકવાર આપનું સ્વાગત છે. અમદાવાદમાં સાબરમતીના કાંઠે રિવરફ્રન્ટનું નિર્માણ લોકોના હરવા ફરવાના સ્થળ તરીકે થયું હતું, પરંતુ છેલ્લા એક વર્ષમાં આ રિવરફ્રન્ટ બની ગયો છે લવર્સ પોઈન્ટ. વહેલી સવાર હોય કે મોડી સાંજ, અહીં હંમેશા તમને પ્રેમી યુગલો આંટા ફેરા મારતા જોવા મળે. હદ તો ત્યાં થાય કે આ પ્રેમી યુગલો જાહેરમાં અશ્લીલ ચેનચાળા કરતા લાગે. પરિવાર સાથે ફરવા આવતા વડીલો સામે પણ પ્રેમી યુગલો મર્યાદા ભૂલી જાય છે. તેથી હવે આ રિવરફ્રન્ટ બની ગયો છે બદનામ ગલી. કામણગારો રિવરફ્રન્ટ, હરવા ફરવાનું સ્થળ બની ગયું લવર્સ પોઈન્ટ, રિવરફ્રન્ટ બની ગયો કિસિંગ ઝોન, જાહેરમાં થાય છે અશ્લીલ ચેનચાળ, રિવરફ્રન્ટ પર લાગ્યું બદનામીનું કલંક. આશ્રમ રોડ ઉપર સાબરમતીના કાંઠે રિવરફ્રન્ટ અમદાવાદીઓ માટે છે ફરવાનું સ્થળ. રજાના દિવસે અહીં ફરવા આવે છે સેંકડો પરિવાર, પણ 365 દિવસ મજા માણતા જોવા મળે છે પ્રેમી યુગલ. જાહેરમાં ખેલાય છે કામ વાસનાનો ખેલ, વડીલો સામે જ થાય છે અશ્લીલ હરકતો. આજે રિવરફ્રન્ટનું બીજું રૂપ. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ લવ પોઈન્ટ બની ગયો છે. મિલ મિનારા બાદ અમદાવાદની આગવી ઓળખ બનેલો રિવરફ્રન્ટને પ્રેમી પંખીડાઓએ કિસિંગ પ્લેસ બનાવી દીધી છે. વહેલી સવારે આવો કે પછી મોડી સાંજે, અહીં તમને હાથમાં હાથ નાખી કિસ અને અશ્લીલ હરકતો કરતા પ્રેમી પંખીડાઓ અચૂક જોવા મળે. અમદાવાદની ઓળખ બનેલો આ રિવરફ્રન્ટ મોર્નિંગ વોક માટે છે, ઉપરાંત એક પ્રવાસન સ્થળ પણ છે. પણ પ્રેમી યુગલોએ આ સન્માનજનક સ્થળને બનાવી દીધો છે અશ્લીલ હરકતોનો અડ્ડો. ઘણી વખત તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે કોઈ પરિવાર પોતાના બાળકો અને વડીલો સાથે રિવરફ્રન્ટ પર ફરવા કે મોર્નિંગ વોક પર જાય તો આ પ્રેમી યુગલોની અશ્લીલ હરકતોથી તેમને નીચું જોઈ જવું પડે છે, જેથી હવે પરિવાર સાથે આવનારા લોકો રિવરફ્રન્ટ પર આવવાનું ટાળી રહ્યા છે. આ પ્રેમી પંખીડાઓ એકમેકના પ્રેમમાં ભાન ભૂલે છે. તેમને નથી કોઈના જોઈ જવાનો ડર કે નથી સમાજમાં બદનામ થવાનો ડર. પણ હા, તેમની આ હરકતોથી સાબરમતી રિવરફ્રન્ટ જરૂર બદનામ થઈ ગયો છે. તેથી જ રિવરફ્રન્ટનું નામ પડી ગયું છે બદનામ ગલી. ઉસ્માનપુરાના બગીચાથી લઈને છેક એનઆઈડીના અંત સુધી એક પછી એક એમ ટુ વ્હીલર્સ પર પ્રેમી પંખીડાઓની લાંબી કતાર લાગી જાય છે. અહીં આવવામાં ઉંમરનો કોઈ બાધ નથી અને આખો દિવસ આ પ્રકારના જ દ્રશ્યો જોવા મળે છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે કાયદો અને વ્યવસ્થાની વાતો વાગોળતી શહેર પોલીસ આ બાબતથી અજાણ છે કે પછી આંખ આડા કાન રાખે છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. આ વિશે ચર્ચાને આગળ વધારીએ તો જ્વલિત, આપને પૂછવા માંગીશ કે તમે જે રીતે એક હિન્દુ તરીકે યુવાનોને આ રીતે હેરાન કરો છો, તમને નથી લાગતું કે આગામી સમયમાં એ જ યુવાનો તમારી પાર્ટીમાં ગમે ત્યારે જોડાવાના છે? પણ જો આ હરકતો જ ચાલુ રહેશે તો તેમને તમારી અને તમારા પાર્ટી પ્રત્યે દ્વેષભાવ ઉભો થઈ જશે. મારું ઘર સાફ કરવા માટે મારે જે હદે જવાનું હોય હું જઈશ, અને આ યુવાનોને અત્યારે સમજણ નથી. એ અત્યારે આ અત્યારે એમની ઉંમર છે કે જે દિશામાં વાળો એ દિશામાં વળે છે. અત્યારથી અમે એમને સમજાવીશું અને સારા રસ્તે રહીશું તો આગળ અમને જરૂર ફાયદો થશે. પણ અત્યારે એવી અમે સાંભળ્યું છે કે તમે પણ લવ મેરેજ કર્યા છે, શું આ વાત સાચી છે? હા, કર્યા છે. જી રુઝાન, આપને પૂછવા માંગીશ, પ્રેમ વ્યક્ત કરવાનો બધાનો અધિકાર છે, વેલેન્ટાઇન ડે ઉજવવાનો પણ યુવાનોનો અધિકાર છે, પણ એક વાત બજરંગ દળની પણ ખોટી નથી કે જે રીતે યુવાનો બદતમીઝ બનીને રિવરફ્રન્ટ ખાતે ચુમ્મા ચાટી કરે છે અને જાહેરમાં જે રીતે ચંચાળા કરે છે, શું આને ખરો પ્રેમ કહેવાય? શું આ પ્રકારની વલ્ગારિટી જે છે એ સેન્ટ વેલેન્ટાઇનનું અપમાન નથી? 100% સેન્ટ વેલેન્ટાઇન નું અપમાન છે, પણ આપણે અત્યારે એક જ રીતે જોઈ રહ્યા છે કે લોકો અહીંયા બેસીને વલ્ગેરિટી કરે છે. એક એક સેટ ઓફ પીપલ છે, અધર સેટ ઓફ પીપલ છે જે પોતાના ઘરમાં યા ફ્રેન્ડ્સ જોડે યા જે બી ઇન અ વેરી ડિગ્નિફાઈડ વે એ લોકો પ્રેમનું વ્યક્ત કરે છે. એટલે ઇનફેક્ટ આ લોકો જે આવું બધું કરે છે રિવરફ્રન્ટ પર બેસીને, ગાર્ડનોમાં બેસીને, એને એ તો હું એમને કહી દઈશ કે સાહેબ 365 દિવસ કર્યો છે, તમે અગર આજે આ કર્યું છે ને કાલે આપણે પાછા જઈએ અને કાલે બી એ લોકો છે એમ લોકો બેઠા છે, કારણ કે તમારા ટામેટાથી એ લોકોને કોઈ ફરક નહીં પડવાનો, આજે ભાગી ગયા કાલે પાછા એમ બેસવાના છે. એટલે કમિંગ બેક ટુ
યસ ધીસ ઇઝ વેરી વલ્ગર અને ઇટ ઇટ શુડ બી સ્ટોપ બટ નોટ ધ જે આ લોકોએ જે રીતે કર્યું છે એ રીતે સ્ટોપ ના થવું જોઈએ એકચ્યુઅલી રાઇઝ રાઇટલી સેડ હી સેડ દેટ કે ધ પોલીસ ઓર ધ એડમિનિસ્ટ્રેશન શુડ ટેક સ્ટેપ્સ કારણ કે લોકો આ વલ્ગરિટી કેમ વધી છે કારણ કે વચ્ચે શું થયું હતું કે જ્યારે લોકો પહેલી જગ્યામાં હતી તે લોકો પહેલા ગેસ્ટ હાઉસમાં જઈ જઈને કરતા હતા તો પોલીસે ત્યાં રેડ પાડવાની ચાલુ કરી રેડ પાડી એટલે ગેસ્ટ હાઉસ બંધ થઈ ગયા હવે કેમેરા અરે ગાડીઓમાં કેમેરા મૂકાઈ ગયા એટલે એને ઘટી ગયો એટલે હવે એ લોકો શું કરે તો રિવરફ્રન્ટ પર આવી ગયા એટલે કે એડમિનિસ્ટ્રેશન અગર મ્યુનિસિપલ કોર્પોરેશન જેની બી અંડરમાં આવતું હોય એ લોકો સ્ટેપ્સ લઈને એ લોકો બી ત્યાં કેમેરા મૂકે એ લોકો બી કોઈ સ્ટેપ્સ એ લે અને કમિંગ બેક ટુ લેટ ઇઝ નોટ આપણે કઈ વેલેન્ટાઇન ડે ને બદલા આપણે કોઈ બી ડેને બદનામ નથી કરવું તો વેલેન્ટાઇન ડે ના લીધે આપણી ઇકોનોમી કાફી મૂવ થાય છે અને કાફી પ્રોગ્રેસિવ થાય છે એવું નથી કે ખાલી વેલેન્ટાઇન ડે ના લીધે પણ કમિંગ બેક ટુ ધ ફેક્ટ કે વેલેન્ટાઇન ડે ઇઝ નથિંગ બેડ અબાઉટ ઇટ ઇટ્સ ઓલવેઝ ગુડ ટુ સેલિબ્રેટ ડેઝ એક ફીલ ગુડ ફેક્ટર આવે છે એક મોકો મળે છે એક ઓકેશન મળે છે એક ફેસ્ટિવલ મળે છે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ્સ સો નથિંગ રોંગ અબાઉટ ધેટ શાહનવાસજી આપને પૂછવા માંગીશ તમે જણાવો કે વિરોધ કરવાના ઘણા પ્રકારો હોય છે લોકશાહી ડબે તમે વિરોધ કરો તેમાં કોઈની ના નથી હોતી પણ લાગે છે કે આ રીતે વર્ષને વચલે દિવસે આ રીતે લાઇમલાઇટમાં લાવવા તમે આવા આવો કાર્યક્રમ આપો તે કેટલો યોગ્ય છે મારા મિત્રને પહેલા તો હું શુભેચ્છા આપું કે એમણે પ્રેમ મેરેજ એમના જે લવ મેરેજ થયા છે તો જે પ્રેમ પ્રેમ જે શબ્દ છે કે આપણે વેલેન્ટાઇન ડે ની જગ્યાએ આપણે ગુજરાતીમાં કહીએ તો પ્રેમ દિવસ કે પ્રેમનું દિવસ તો એવું નથી કે એક છોકરો એક છોકરો એટલે પ્રેમની પરિભાષા એમને સમજવાની જરૂર છે પોતે જયારે લવ મેરેજ કર્યા હોય તો એમને એ વસ્તુ ખબર હોવી જોઈએ એજ વાત કેવા માંગતા રોકવાનો કામ પોલીસ નો છે તમારો નથી અશ્લીલતા રોકવાનો કામ પોલીસ નો છે જો પશ્ચિમ સંસ્કૃતિ નો તમે વિરોધ કરતા હોય પશ્ચિમ સંસ્કૃતિ અશ્લીલતા છે તો તમારા મતે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરવો જોઈએ તમે પણ પ્રેમ લગ્ન કર્યા છો તો તમે જણાવો અશ્લીલતા ન હોવી જોઈએ આ અશ્લીલતા છે આજે તમે કાર્ડ તમે વેલેન્ટાઇન ના કાર્ડ જોઈ શકો છો તમે એ કાર્ડ કઈ દિશામાં લઈ જાય છે ત્યાં જે કાર્ડ શોપ છે ત્યાં ખાલી યુવાનો નથી આવતા બાળકો બી આવે છે વૃદ્ધો બી આવે છે અને તમે એ તમે જોઈ રહ્યા છો મારી પાસે અત્યારે હાલ કાર્ડ નથી પણ ત્યાં મેં રિવરફ્રન્ટ ઉપર જે કાર્ડ બેન કર્યા છે એ તમે એ દેખાડે છે તમારામાં છે તમારો બાઇટ એટલે તમે જોઈ શકો છો એમાં કેટલી અશ્લીલતા પરોસી ગઈ છે એમાં દરેક માણસ ને પોતપોતાના વિચારો મૂકવાની આઝાદી છે આ લોકશાહી દેશ છે તમે આવી રીતે યુવાનો જે અશ્લીલ ચહેરાઓ કરતા હોય એમને રોકવાનું કામ પોલીસ તંત્રનો છે બીજી વાત વેલેન્ટાઇન ડે ની ઉજવણી જો રેસ્ટોરન્ટ કરતા હોય મોટા મોટા ક્લબ કરતા હોય ફાર્મ હાઉસ માં થતા પ્રોગ્રામો ડીજે પાર્ટી એ બધી પાર્ટીઓમાં તમે કેમ વિરોધ નથી કરવો ફક્ત ને ફક્ત ને આજનો દિવસ ટાર્ગેટ કરીને તમારા સંગઠન નો પ્રચાર અમારો પશ્ચિમી સંસ્કૃતિ વિરોધ છે અમારો લવ જેહાદ સામે વિરોધ છે લવ જેહાદ ના નામે હિન્દુ છોકરીઓને ષડયંત્ર બનાવે છે ફસાવાનું ષડયંત્ર છે ખૂબ મોટું અને બળાત્કાર થઈ રહ્યા છે કેટલીક છોકરીઓને ફસાવવામાં આવતી હોય છે તે માટે મા બાપ અને સમાજ જાગૃત થાય એ પણ જરૂરી છે પણ તેને માટે અલગથી વ્યવસ્થા ગોઠવવી જોઈએ આમાં બજરંગ દળે વાલી બનવાની ક્યાં જરૂર પડી શું કહેશો અત્યારે એ જ છે કે જે બજરંગ દળે મુદ્દાઓ આ વર્ષોથી ના મુદ્દો ઉઠાવ્યો છે એટલે મને આઈ અગેન રિપીટ નવું નથી એ મુદ્દા સિવાય બી એ બેંગ્લોરમાં જાણે કે પેલા પબ માટે પબ માં છોકરીઓ જાય છે તે લોકો મુદ્દા ઉઠાવે છે એટલે એ લોકોના બેઝિક ધીઝ આર ધેર ધેર એ લોકોની આઈડિયોલોજી હશે એ લોકોની દળની અને એ માટે આઈ મીન આઈ ડોન્ટ હેવ ટુ કમેન્ટ બીકોઝ એની વી યસ કમેન્ટેબલ લોટ ઓન દેટ બટ કમિંગ બેક ટુ ધ બેઝિક જે આપણી સોસાયટીએ કરવું જોઈએ જે આપણી જે એ મૂળ વાત એ છે કે આજે છોકરાઓ છોકરીઓને વોટ એવર લવ જીવાત કે જે
બધા ડાયલોગ છે એમાં મારે નથી પડવું, પણ વોટ એવર છે તે સોસાયટી ને ફેમિલીએ જોવું જોઈએ કે એની છોકરીને યા દીકરાને એક સાચું ડાયરેક્શન મળે, ને એના માટે અગેન સ્કૂલ સોસાયટી એવરીબડી ઇઝ રિસ્પોન્સિબલ. એન્ડ લેટ અસ નોટ, અત્યારે બધી પોલિટિક્સ થઈ રહી છે એટલે એમાં મારે નથી પડવું, પણ લેટ અસ એઝ અ સોસાયટી વિકા વી હેવ ટુ મેક હેલ્ધી સોસાયટી. એટલે આપણે જોવું છે કે આપણી દીકરીઓ એ ખોટા એ કામમાં પડે નહીં, અને એ સામે છોકરાઓને બી આપણે એ રીતનું ભણતર ને ગણતર આપવાનું છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જી બિલકુલ, આપ ત્રણેયનો આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ જીએસટીવી વિશેષ મહાદર્શ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી. નમસ્કાર.